માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે વાહન ચાલકો હવે પોતાનો જૂનો પસંદગીનો નંબર રિટર્ન કરી શકશે સ્ક્રેપ થયેલા કે વેચાયેલા વાહનોનો નંબર હવે વાહન ચાલક પોતાની પાસે રાખી શકશે જોકે વાહન માલિક બે વખત જ નંબરને રિટર્ન કરી શકે છે તેના માટે વાહન ચાલકે નિયત કરેલી ફી પણ ચૂકવવાની રહેશે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું છે કે દિલ્હી ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં આ પોલિસી લાગુ કરાઈ છે ત્યારે અરજદારોની રજૂઆતને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે પણ આ નિર્ણય કર્યો છે વાહનોના જે જે છે એ નંબરો જ્યારે વાહન વેચે ત્યારે નંબર ન વેચી શકે પોતાની પાસે રાખી શકે સ્ટોર રાખી શકે ભવિષ્યમાં એ પોતે વાહન ખરીદે પોતે નવું બીજું કોઈ પણ પ્રકારનું ત્યારે એનો એની અંદર ઉપયોગ કરી શકે એ પોતાનો નંબરનો આ પ્રકારનું એક સિદ્ધાંતિક મંજૂરી અમે આપી છે હવામાન વિભાગે રાજ્યના ચાર મોટા શહેરોમાં ઠંડીને લઈને યલો એલર્ટ આપ્યું છે ઠંડી સાથે ફૂંકાશે ઠંડા પવનો પતંગ રસિયાઓને આ વર્ષે ઉત્તરાયણમાં કાતિલ ઠંડી જોવા મળે તો નવાઈ નહીં હવામાન વિભાગે કોલ્ડ વેવની આગાહી કરી છે ઉત્તર ભારતના પહાડોમાં ભારે હિમવર્ષાને કારણે ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો વધ્યો છે હવામાન વિભાગના મતે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ ગાંધીનગર અને અમદાવાદમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે બનાસકાંઠા અને પાટણના સરહદી વિસ્તારમાં હાડ થીજવતી ઠંડી પડશે તો આગામી બે દિવસ માટે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી સોળમી જાન્યુઆરી સુધી રાજ્યમાં દસ ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન રહેશે. જાન્યુઆરી તારીખ 9 થી 13 માં સખત ઠંડી પડવાની શક્યતા રહે છે. કોઈ કોઈ ભાગોમાં તો ન્યૂનતમ તાપમાન આઠ ડિગ્રી સેલ્સિયસથી પણ ઓછું થઈ જવાની શક્યતા રહે છે. ખાસ કરીને ઠંડીની અસર જોઈએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં વધુ ઠંડીની શક્યતા રહે છે. જેમાં મહેસાણાનો ભાગો, કડીના ભાગો, બેચરાજીના ભાગો સમીને આ રીતના ભાગોમાં સખ્ત ઠંડી પડશે અને તદ્ ભાગોમાં ન્યૂનતમ તાપમાન સાત ડિગ્રી સેલ્સિયસ જેવું પણ થઈ જવાની શક્યતા છે ઉત્તરાયણના બે દિવસમાં ગુજરાતીઓ બરાબર ના ટૂંટવાશે કાતિલ ઠંડીના કારણે લોકોને સવારના સમયે પતંગ જગાવવાની મજા નહીં આવે જેવી ઉત્તરાયણ પૂરી થશે એટલે ફરીવાર સોળ થી અઢાર જાન્યુઆરી સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે અઢાર ઓગણીસને વીસમાં પુનઃ ગુજરાતના કોઈ કોઈ ભાગમાં માવસૂસવાની શક્યતા રહેશે કારણ કે અઢારમી જાન્યુઆરીમાં એક બે હજાર બાવીસની સાલમાં પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે અને ઉપરા ઉપરી પશ્ચિમ વિક્ષેપ આવતા રહેશે ફેબ્રુઆરીમાં પણ પશ્ચિમી વિક્ષાપ આવવાની શક્યતા રહેશે જાન્યુઆરી માસના અંતમાં પણ હવામાન પલટા છે વાદળ વાયુ ઠંડીની શક્યતા રહેશે ઠંડા પવનો કૂંકાવાને કારણે તાવ અને શરદીના દર્દીઓ ગર્ભવતી મહિલાઓ બુઝુર્ગો સહિતના લોકોને કોલ્ડવેવની અસરથી તકલીફ થવાની પણ ચેતવણી અપાઈ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ગુજરાતી